અમુક ગુજરાતના કાછિયા પટેલ સમાજ જેમની વસ્તી ગુજરાતમાં એક લાખ કરતાં વધારે છે એવા લોકોનો સમાવેશ અનામતની દ્રષ્ટિએ સામાન્ય કેટેગરીમાં કરવામાં આવે છે એટલે કે અમે એસસી એસટી કે બક્ષીપંચમાં અમારો સમાવેશ થતો નથી એટલે રાજ્ય સર ગુજરાત રાજ્ય સરકારના જે લાભો છે તે અમને કે અમારા બાળકોને મળતા નથી અત્યારે સરકારે આર્થિક અનામતની દ્રષ્ટિએ આ આર્થિક પછાતપણાની દ્રષ્ટિએ જે અનામત આપેલી છે એમાં બિન અનામત વર્ગની એક યાદી બહાર પાડેલી છે તેમાં કાચ્યા સમાજનો સમાવેશ થતો નથી એટલે અમને આ નવા જ બી સીના ધોરણે જે અનામત મળે એમાં પણ અમાર અમને કોઈ પણ પ્રકારનો લાભ મળે એવી શક્યતા નથી એટલે અમે આજે કલેક્ટર સાહેબને એ અંગે આવેદનપત્ર આપવા આવેલ છે અમને અત્યાર સુધી ખરી બધી રજૂઆત કરી આમ છતાં પણ કોઈપણ જાતિની અંદર અમારા સમય સરકાર પર કરવા નથી જેથી કરીને વિદ્યાર્થીઓને લાભ કોઈ મળતો નથી કે અમને કોઈ જાતની આર્થિક સહાય પણ સરકાર તરફથી મળતી નથી અમને ભારત સરકાર દ્વારા અન્ય પછાતમાં તાણું જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત સરકારમાં એ સમાવેશ કરવામાં આવ્યો નથી એના કારણે અમને કોઈ પણ સર્ટિફિકેટ મામલતદાર તરફથી મળતું નથી કારણ કે યાદીમાં નામ નથી એટલા માટે એટલે અમને સરકાર એ કરી રહ્યા છે કે અમારી જ્ઞાતિ કયા હજારી આવી છે કયા બા સરકારી લોકોમાં ક્યાં કયા જાતિમાં બોલે છે એ અમારે જાણવું છે અને આ માટે અમે આવે પત્ર અહીંયા આપવામાં આવ્યા છે એ સરકાર રજૂઆત કરી રહ્યા છે અને ગામે ગામ દરેક જિલ્લા પણ કલેક્ટર કચેરીમાં અઠવાડિયાની અંદર દરેક જગ્યાએ હવે પત્ર આપવામાં આવશે અને જરૂર પડશે તો અમે ત્યાં ઉચ્ચ કક્ષા પર રજૂઆત આપવામાં આવીશું